કોલકાતા જોગાન્ય કાંડ બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. પીડિતાને ન્યાય અને તબીબોની સલામતીને લઈને સમગ્ર રાજ્યમાં તબીબો પીડિતાને ન્યાય અપાવવા રસ્તા પર ઉતરી પડ્યા છે. દેશવ્યાપી વિરોધમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ હડતાલની જાહેરાત કરી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી હડતાલનો આજે બીજો દિવસ છે, ત્યારે અમદાવાદ સિવિલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી ઓપીડી અને સર્જરીની સેવાઓથી આજે પણ તબીબો અડગા રહેવાના છે. કલકત્તામાં અને એના કારણે જે અમારી ટ્રેની તબીબને રેપ સાથે જેનું મર્ડર કરવામાં આવ્યું એનો વિરોધ સાથે અમે અમદાવાદમાં ગુજરાત મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ આજે વિરોધ પ્રદર્શન કરી રહી છે. અને એમાં આજે સવારે 6 વાગ્યાથી લઈ અને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી તમામ ઓપીડી અમારી બંધ રહેશે, ઓપરેશનો પણ બંધ રહેશે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. જેને કોઈપણને ઇમરજન્સી હોય તો તેને તરત જ સેવા ટ્રીટમેન્ટ આપવામાં આવશે. સાથે સાથે અમે આજે જે વિરોધમાં દર્શાવી રહ્યા છે એમ એક શાંતિ માર્ચ યાત્રા યોજવાના છે, જે ગાંધીજીના બાવલા સુધી જશે અને ત્યાંથી અમદાવાદ મેડિકલ એસોસિએશન પરત ફરશે. સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી અમે એક કેન્ડલ માર્ચનું આયોજન કરી રહ્યા છીએ. આમાં દર્દીઓને બહુ હાલાકી નહીં નડે, કેમ કે ખાલી ઓપીડી અને ઇલેક્ટ્રિક જે પ્લાન્ડ સર્જરીસ છે એ રોકવામાં આવી છે, બાકી ઇમરજન્સી સર્વિસીસને આપણે જરાય રોકી નથી. એટલે દર્દીઓ જયારે ઇમરજન્સીમાં આવશે ત્યારે એમને ત્યાં ડોક્ટર સ્ટાફ અને બધા જ હેલ્થકેર વર્કરો ત્યાં મળી રહેશે. એટલે હોસ્પિટલો એકદમ અકબંધ બંધ કરવામાં નથી આવી. અમે એક પ્રતિક પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અત્યારે, આ એક વિનંતીના રૂપે પ્રોટેસ્ટ થઈ રહ્યું છે આખા દેશની અંદર. જો આ જે પીડિતા છે એને ન્યાય આપવામાં ના આવે, સાહેબે કીધું એ પ્રમાણે જો હવે વોયલન્સની સામે કોઈ એક્ટ લાવવામાં ના આવે અને ડોક્ટરોને સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં ના આવે તો આ જે પ્રતિક સ્ટ્રાઇક છે એ લાંબી પણ ચાલી શકે. અત્યાર સુધી એવું કહેવાતા હતા કે ડોક્ટરો એસેન્શિયલ સર્વિસીસ ચલાવે છે એટલે એમને સ્ટ્રાઇક ના કરવી જોઈએ, ડેફિનેટલી સ્ટ્રાઇક ના કરવી જોઈએ. પણ જો નિર્ભયા કાંડ થયા પછી, નિર્ભયા એક્ટ આવ્યા પછી પણ 9 ઓગસ્ટથી આજે 17 ઓગસ્ટ થવા આવી અને હજી સુધી જે લોકોએ આ કાંડ કર્યું છે એને પકડવામાં ના આવ્યા હોય, એમને છાવરવામાં આવતા હોય એવી પોલિટિકલ બેકઅપ મળતું હોય, પોલીસનું બેકઅપ મળતું હોય, તો આજે દીકરીઓ ઉભી છે કે ઇવન કોઈ પણ આ સમાજની અંદર ડોક્ટર જ નહીં. નિર્ભયાને જયારે તકલીફ થયેલી ત્યારે આપણે એમને નહોતું પૂછ્યું કે તારું પ્રોફેશન શું છે. આજે ડોક્ટરને તકલીફ થઈ તો આપણે પૂછી રહ્યા છીએ કે ડોક્ટર સ્ટ્રાઇક કરી રહ્યા છે. ડોક્ટર સ્ટ્રાઇક નથી કરી રહ્યું, આ સમાજ સ્ટ્રાઇક કરી રહ્યું છે. આ કોલકાતાનો બનાવ સાંભળીને બધાના રૂંવાટા તો ઉભા થઈ જાય છે. અત્યારે હું ઘર છું, અત્યારે અમારે હોસ્પિટલમાં અમારા કામ માટે, અમારી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કે એના માટે જવાનું હોય તો બસમાં અમે ટ્રાવેલ કરીને જઈએ છીએ. તો અમને આ બનાવ સાંભળીને ડર લાગે છે કે અમારી સાથે બી ભવિષ્યમાં આવું થશે. તો અત્યારે અમારા પેરેન્ટ્સ બી અમને રોકે છે કે ભાઈ તમે હવે ધ્યાન રાખો કે ભાઈ તમે આવા કપડાં ના પહેરશો, તમે બહાર જાઓ તો બધા વ્યક્તિ સાથે સારી રીતે આમ વાત ના કરશો, જલ્દી કોઈની સાથે ભળી ના જશો. પણ હવે ક્યાં સુધી આપણે એવી રીતે ડરીને રહેવાનું? જ્યાં સુધી આવા બનાવો, તો હવે આ એક કિસ્સો છે મોટો જે અત્યારે સામે આવ્યો છે, હવે તો કેટલાય હજારો કિસ્સા હશે નાના નાના કે જે સામે આવતા બી નથી ને અંદર અંદર દબાઈ જાય છે. છોકરીઓ ઘરમાં રૂમમાં પૂરીને પોતાનો કઈ અવાજ નથી ઉઠાવી શકતી. તો હું એવું માંગ કરીશ કે અત્યારે આ મોટો બનાવ જે છે, અત્યારે જે બધા સાથે ઉભા છે, તો એને પૂરેપૂરો તાત્કાલિક ન્યાય મળવો જ જોઈએ. તો બીજા જે અને એકદમ બધા રૂવાંટા ઉભા થઈ જવા જોઈએ એવી સજા આપવી જોઈએ એ લોકોને, કે બીજું કોઈ જયારે આવું કરવાનો વિચારે પણ ખરી તો પોતાના માં અને બેન નો વિચાર આવે અને બીજી કોઈ દીકરી સાથે એ આવું કોઈ દિવસ કદમ ઉઠાવતા પહેલા વિચારે એવી એમ લોકોને દર્દનાક સજા આપવી જોઈએ. અમારી માંગ એક જ છે કે ડોક્ટરો જ્યાં બી કામ કરે છે એ જગ્યા અથવા તો હોસ્પિટલ અમે જેને કહીએ એમાં એકદમ સેફ વાતાવરણ હોય, કે જેથી કરીને ફક્ત ડોક્ટરો માટે જ નહીં પણ ડોક્ટર સિવાય પણ કેટલા પેરામેડિકલ સ્ટાફ હોય છે, નર્સિસ ને બધાને, તો એમને એટલી સેફટી મળી જોઈએ કે જેથી કરીને એ પૂરેપૂરા કોન્ફિડન્સથી પેશન્ટ ગમે એટલું ગંભીર હોય છતાં પણ પૂરા દિલ દઈને કામ કરી શકે. કારણ કે જો આવા ડર સાથે એ લોકો કામ કરશે તો કામ નહીં કરી શકે અને એની અસર એમની સારવાર ઉપર પણ પડી શકે છે. એટલા માટે એમને પૂરેપૂરી સેફટી આપવી જોઈએ. જેમ સાહેબે કહ્યું એમ એરપોર્ટ પર જેમ સેફ ઝોન ડિક્લેર કરેલો છે, જેમાં નાનામાં નાનો ગુનો પણ તાત્કાલિક રીતે એને સોલ્વ કરવામાં આવે છે અને સજા કરવામાં આવે છે, એવી રીતે હોસ્પિટલમાં પણ કોઈ પણ નાનો ગુનો થાય તો એને તાત્કાલિક રીતે એનું ડિસિઝન આવે અને ગુનેગારને સજા થઈ જાય અને એ સજા એવી થવી જોઈએ કે જેથી કરીને બીજા ગુનેગારો માટે પણ એક લેસન મળ્યું રહે. અને હોસ્પિટલ તો ઠીક પણ બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ દીકરી કે કોઈપણ નારીને ઉપર કોઈપણ જાતનો અત્યાચાર કરતા હજાર વિચાર કરે.